યાત્રાધામ દ્વારકામાં પૂજારીઓ અને વૈષ્ણવજનો વિશેષ તૈયારીઓમાં વ્યસ્ત થયા છે. આ ભક્તો ભગવાન દ્વારકાધીશ માટે ફૂલોના આભૂષણ અને વસ્ત્રો બનાવી રહ્યા છે. જુઈ, ચમેલી, મોગરો જેવા વિવિધ સુગંધિત ફૂલોના શૃંગાર બનાવી રહ્યા છે. સામાન્ય રીતે કહેવાય છે કે અક્ષય તૃતીયાથી અષાઢ સુદ એકમ સુધીના દિવસો વધુ ગરમ રહે છે. આપણને ગરમી લાગે છે તેમ ભગવાનને પણ ગરમી લાગે છે. આથી ભગવાનને ઠંડક આપવા માટે સુગંધિત ફૂલોથી શૃંગાર કરવામાં આવે છે. અક્ષય તૃતીયાથી જ્યેષ્ઠ વદ બીજ એટલે કે અષાઢ વદ બીજ સુધી રથયાત્રા સુધી ઠાકોરજીને બે મહિના દરમિયાન પુષ્પશૃંગારના દર્શન કરવામાં આવે છે. આ પુષ્પશૃંગારમાં બદામના પાંદડા ઉપર અલગ અલગ શૃંગાર તૈયાર કરી એની ઉપર જુઈ, ચમેલી, મોગરા વગેરે કડીઓથી ભરતકામ કરવામાં આવે છે અને એ ઠાકોરજીને ધરાવવામાં આવે છે. બદામના પાંદડા પર ફૂલોના ગૂંથણ કરીને વિશેષ કલાકૃતિ બનાવવામાં આવે છે. ભગવાનના આયુધ એટલે કે શંખ, ચક્ર, ગદા, પદમની કૃતિઓ તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત ભગવાનના કુંડલ અને મુગટ સહિતના આભૂષણો પણ વિશેષ રૂપે કલાત્મક રીતે તૈયાર કરવામાં આવે છે. આવા વિશેષ અને ફૂલોના કલાત્મક શૃંગારના દર્શન કરીને ભક્તો પણ ધન્યતાનો અહેસાસ કરે છે. દરરોજના 5-10 કિલો પુષ્પોથી ઝીણવટભરી મહેનતથી આભૂષણો તૈયાર કરવામાં આવે છે અને 2 માસ સુધીમાં 2 લાખથી પણ વધુ કિંમતના પુષ્પો ભગવાનને ચડાવવામાં આવે છે. અમે એમાં પણ એને હેલ્પ કરીએ છીએ 2 મહિના સુધી કે અમને એ લોકો સેવાનો લાભ આપે છે. અમે અમારી જાતને ખુશનસીબ સમજીએ છીએ કે અમને આટલું ઠાકોરજીનું કરવા મળે છે ને આ વસ્તુ બધી કરવી એ અઘરી છે. આ લોકોના સાથ સહકારથી આટલું બધું કરે છે ને નસીબદાર છીએ કે અમે લોકો અહીં દ્વારકાની ભૂમિમાં છીએ ને આવા દર્શનનો અમને લાભ મળે છે. મોગરાની કડીઓ, બધા જાત જાતના ફૂલોની કડીઓનું જુઈ, બધા જ જાત જાતના ફૂલો હોય છે. ભગવાનને ઠંડક આપવા માટે છે આ. અને આવું અદ્ભુત જે શણગાર છે એ હજી સુધી તો મેં ક્યાંય નથી જોયું. ગરમીના દિવસોમાં રાજાધિરાજ કાળિયા ઠાકોરને પુષ્પ શૃંગાર પહેલા અને રાજભોગ પછી વક્ષસ્થળ એટલે કે ભગવાનને છાતીના ભાગમાં, મસ્તક પર અને ચરણોમાં શીતળ ચંદનનો લેપ પણ કરવામાં આવે છે. આવા અનોખા દર્શન કરીને ભક્તો ધન્યતા તો અનુભવે છે, સાથે સાથે શૃંગાર કલાથી પણ પ્રભાવિત થયા વિના રહેતા નથી. રાજુ રૂપારેલિયા, VTV દ્વારકા.